લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ લીંબડી તાલુકાના તથા શહેર કોંગ્રેસ દ્વારા બેઠક કરવામાં આવી છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોમાં કયા ઉમેદવારને ટિકિટ મળશે તે બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે. તેવા સંજોગોમાં લીંબડી નેશનલ હાઈવે રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિર ખાતે 61 લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી લક્ષી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રયાભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ઈચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટી જે કોઈ ઉમેદવારને ટિકિટ આપે તેમાં આજે લીંબડી તાલુકાના તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હોદ્દેદાર ચૂંટાયેલા સદસ્યો આગેવાનોને કાર્યકરો સાથે રહી કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર જાહેર થાય ભવ્ય વિજય આપવા એક જૂથ થઈને ચૂંટણી લડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં લીંબડી શહેરમાંથી ભગીરથ સિંહ રાણા, રઘુભાઈ ભરવાડ, અનિલભાઈ સિંગલ, રાજભા રાણા, રણજીતભાઈ પરાલિયા, હાજીભાઈ ભગીરથસિંહ ઝાલા, એનકે મકવાણા, કનકસિંહ ઝાલા, બાબુભાઈ સોલંકી તેમજ લીંબડીના હોદ્દેદાર કાર્યકરો તેમજ ઈચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા. દીપક સિવાગેલાનો રિપોર્ટ, લીંબડી.